બનાસકાંઠા જિલ્લામાં દર્દીઓને સમયસર ઓક્સિજન આપવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે કોરોના સંક્રમિત દર્દીઓ ટપોટપ મોતને ભેટી રહ્યા છે. ઓક્સિજન વિતરણની વ્યવસ્થા સારી ના હોવાના લીધે જિલ્લાના હોસ્પિટલમાં જરૂરિયાત પ્રમાણે ઓક્સિજનની બોટલો મળતી નથી, જેના કારણે હોસ્પિટલના તબીબો પણ લાચાર બની પોતાની આંખની સામે દર્દીઓને મરતા જોઈ રહ્યા છે. જિલ્લાના ધાનેરા તાલુકાની હાલત પણ ચિંતાજનક છે. ધાનેરામાં આવેલ આઈસીયુ હોસ્પિટલ તેમજ ફિઝિશિયન હોસ્પિટલમાં કોરોના વાયરસની સંક્રમિત દર્દીઓને બેડ મળતા નથી. જે દર્દીઓની હાલત ગંભીર છે અને વેન્ટિલેટરની ખૂબ જ જરૂર છે, ત્યાં વેન્ટિલેટરની સુવિધા પણ હાજરમાં મળતી નથી. દર્દીઓને સારવાર માટે આમતેમ ભટકવું પડી રહ્યું છે. ધાનેરાની હોસ્પિટલમાં ઓક્સિજનની અછત આજકાલથી નથી, પણ છેલ્લા 15 દિવસથી જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન મળતો નથી. ધાનેરાની આઈસીયુ હોસ્પિટલમાં આજે માત્ર 10 મિનિટ ઓક્સિજનની બોટલ મોડી મળતા દર્દીએ દમ તોડી નાખ્યો હતો, ત્યારે સૌ કોઈના હૃદય કંપાવે તેવી તસવીર સામે આવી છે. આઈસીયુ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઓક્સિજન મળતો બંધ થતાં તબીબ તેમજ પરિવારના સભ્યોને છાતી તેમજ પીઠ પર દબાણ આપી દર્દીને બચાવવાની કોશિશ કરી હતી, તેમ છતાં દર્દીને બચાવી શક્યા નથી. માત્ર આ તસવીર આજની નથી, પણ છેલ્લા 5 દિવસથી આ જ રીતે ઓક્સિજનની અછતના કારણે દર્દીઓ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ધાનેરા શહેરના તબીબો હવે દર્દીઓને દાખલ કરવાનું પણ ના પાડી રહ્યા છે. આઈસીયુમાં પણ 40 બોટલની જરૂરિયાત હોય ત્યાં માત્ર 10 બોટલ મળતા સારવાર કરવી મુશ્કેલ પડી રહી છે. આવા સમયે દર્દીઓને બચાવી ન શકતા તબીબો પણ લાચારી અનુભવી રહ્યા છે. જોકે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ઓક્સિજનના વ્યવસ્થા કરવામાં આવે તો દર્દીઓના જીવન બચાવી શકાય તેમ છે.